मुख्यमंत्री भूपेन्द्र भाई पटेल की अध्यक्षता में आज कैबिनेट की बैठक मिली थी। त्यारबाद राज्य प्रवक्ता जीतू भाई वाघाणीए मीडिया ने संबोधित कर्या हता। राष्ट्रीय कक्षा ना बे अवार्ड प्राइम मिनिस्टर को हटाओ ये तो आई गया मोह भगवान द्वारा एडमिनिस्ट्रेशन 2021 इनोवेशन कैटेगरी में टीम टेक्नोलॉजी ड्यूअल ट्रांसफॉर्मेशन ऑफ स्कूल एजुकेशन सिस्टम इन गुजरात थ्रू विद्या समीक्षा केंद्र ऑफ एजुकेशन डिपार्टमेंट प्राइमरी एंड सेकेंडरी गुजरात राज्य ने एक महत्व कही सकता है एवॉर्ड ये विद्या समीक्षा केंद्र समग्र भारत में नहीं एवं मॉनिटरिंग सीस्टम मे केन्द्र सरकार द्वारा माननीय वाप्रधानशी द्वारा एवॉर्ड आप प्राइम मिनिस्टर एवॉर्ड फॉर एक्सेलेंस इन पब्लिक एडमिनिस्ट्रेशन बेस्ट परफॉर्मेंस टीम फॉर प्रमोटिंग पीपल्स मूवमेंट जनभागीदारी थी स्वच्छ भारत मिशन ग्रामीण ऑफ मेहसाणा जिला आना एवॉर्ड अपने माननीय मुख्यमंत्री श्री ने एम नेतृत्व में देश गौरवंत एवॉर्ड मे अभिनंदन आप खास कर उनाळो चाले छे पाणी माटे पण माननीय मुख्यमंत्री श्रीए अधिकारीओने सूचना आपी छे खास सारो अने पीवाना पाणीनी अछत न रहे ऊँगा पशुने प्रॉब्लम न थाय एना माटे रेवन्यू विभाग आदरणीय राजूभाई वगैरेनी उपस्थितिमां माननीय मुख्यमंत्री श्रीए बैठक पण करी छे सूचनाओ पण आपी छे खास करीने एक कच्छनी अंदर घासचारा माटेनी बे तालुकामां जे डिमांड आवी छे લખપત અને ભુજ એ માંગણી પણ પૂરી કરવાની સૂચના અને અન્ય પણ જગ્યાએ પૂરતો ઘાસચારો રાજ્ય પાસે ઉપલબ્ધ હોય પશુઓને તકલીફ ન પડે એના માટે માંગણી મુજબ એ વ્યવસ્થાઓ કરી દેવાની સૂચના એ માનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ આપી છે। પીવાના પાણીમાં સૌરાષ્ટ્ર કચ્છમાં 2075 એમએલડી નર્મદાનું પાણી હાલ વિતરણ થયું દાંતીવાડા જળાશય આધારિત યોજના સાથે જોડી દેવામાં આવે છે। આમ દાંતીવાડા જળાશય ભરાતા સીપુ જળાશય આધારિત ગામોમાં પૂરતું એ પીવાનું પાણી મળી રહે એમ પણ માનીય મુખ્યમંત્રીશ્રીએ સૂચનાઓ આપી છે। સુજલામ સુફલામ જળ અભિયાન રાજ્ય માટે આશીર્વાદરૂપ જળ અભિયાન છે। પાણી રોકવું ને પાણી ઊંડું ઉતારીને એ તળાવ હોય કે ડેમ હોય કે નદી હોય એ માટેનું એક ખૂબ મોટું આયોજન ભારતીય જનતા પાર્ટીની ભાજપની સરકાર એ કરતી રહી છે અને ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં પણ એ આવશ્યક વ્યવસ્થા ચાલુ રહી છે। 18,700 જેટલા કામો એ સુધરામ સુફલામમાં નક્કી કર્યા છે। 2645 કામો એ શરૂ થઈ ગયા છે, બાકીના ખૂબ ઝડપથી એ શરૂ થવાના છે। માનીય મુખ્યમંત્રીશ્રી સૂચના આપી છે કે નાના મોટા કેટલાક પ્રશ્નો હોય તો એ ઉકેલીને જિલ્લા વહીવટી તંત્ર 31 મે સુધીમાં એ જળાશયો ઊંડા ઉતારવાનું, તળાવો ઊંડા ઉતારવાનું કામ લોકભાગીદારીથી ગામડાના ખેડૂતોને સિંચાઈ અને પીવાના પાણીની તકલીફ ન પડે એના માટે આશીર્વાદદાયી યોજના માટે સૂચનાઓ આપી છે। ખાસ બજેટ એ મંજૂર થયું છે ત્યારે સતત દર વખતે માનીય મુખ્યમંત્રીશ્રી ખૂબ ઝીણવટપૂર્વક એ ચર્ચા અધિકારીઓ સાથે મંત્રીમંડળની બેઠકમાં કરે છે ને અન્ય અન્ય સમીક્ષા બેઠકમાં પણ થતી હોય છે ત્યારે લગભગ 98% જેટલી ચાલુ બાબત જે કન્ટિન્યુઅસ બાબત તરીકે ઓળખાય છે એમની વહીવટી મંજૂરીઓ એ આપવામાં આવી છે। 40,000 કરોડ રેવન્યુ ખર્ચ એડવાન્સ બજેટ એટલે કે એમનો જે ભાગ છે શેર છે એ આપવામાં
આવ્યો છે બે જળાશયમાં પાણીનું લેવલ ઘટી જવાથી મોરબી જિલ્લામાં જળાશય આવેલું છે એટલા માટે નર્મદા પાણીથી ભરવાનો નિર્ણય એ પણ કરવામાં આવ્યો છે જેનાથી 25/22 થી ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં નર્મદાનું પાણી છોડવામાં આવશે જેનાથી બ્રહ્માણી બે જળાશય ભરવામાં આવશે કચ્છ જિલ્લા માટે પીવાના પાણીનો સ્ત્રોત આપણે જાણીએ છીએ કે કચ્છ જિલ્લો એ ભાજપની સરકાર પહેલા ખાસ કરીને નંદભાઈ આવા પહેલા ખૂબ મુશ્કેલી રહેતો પશુપાલન પ્રવૃત્તિ સાથે જોડાયેલો છેવાડાનો જિલ્લો ખૂબ મોટો જિલ્લો એમાં અનેક સમસ્યાઓ હતી પણ પીવાના પાણીને સિંચાઈનું પાણી પણ માનની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે અગ્રિતા કરી ત્યાં પહોંચાડીને એમના કારણે સમગ્ર દેશ અને વિશ્વમાં જ્યાં કોઈ ખેતીનો પાક ન થતો એવું ઉત્પાદન એક ખેડૂત કરતો થયો એની જરૂરિયાતો સંતોષવા માટે પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત ટપ્પર જળાશય એ ભરવાનો નિર્ણય પણ રાજ્યની ભાજપની સરકારે માની નરેન્દ્રભાઈ જે તે વખતે કર્યો અને પાણી જ્યારે પીધું ત્યારે પણ ખૂબ મોટો કાર્યક્રમ એ ત્યાં થયો વિશ્વના દેશમાં વસતા કચ્છીઓ અને કચ્છ માટેનો સમગ્ર રાજ્યનો ભાવ આપણે જોયો છે ત્યારે આગામી સમયમાં પણ કચ્છ સરકાર નહેર દ્વારા ટપ્પર જળાશયમાં પીવાના પાણીની કસરત ન પડે એમના માટે નર્મદાના પાણીથી ભરવાનું પ્લાનિંગ એ કરવામાં આવ્યું છે ઉત્તર ગુજરાત બનાસકાંઠા જિલ્લામાં તાંતીવાડા જળાશય અને ઉત્તર ગુજરાત કચ્છ સૌરાષ્ટ્ર કુલમણને પાણી પીવાના પાણીની તકલીફ ઉનાળામાં ન પડે એમના માટેની વ્યવસ્થાઓ એ તાંતીવાડા જળાશયને નર્મદાના મુખ્ય નહેર ઉપરના ચાંગા પંપિંગ સ્ટેશન થી ભરવા માટેનું પ્લાનિંગ એ માનની ભૂપેન્દ્રભાઈના સૂચનાથી કરવામાં આવ્યું છે એમ 4-3% વ્યાજ સહાય એ ખેડૂતોને લોન ઉપર આપે છે ખેડૂતને ભરવાની હોતી નથી એમાં રાઘવજીભાઈ માનની મંત્રી શ્રી કૃષિ અને સહકાર મંત્રી જગદીશભાઈ ખેડૂતોની માગણી મંડળીઓની માગણી એ અવારનવાર આવતી હતી ખૂબ મહત્વનો નિર્ણય 500 કરોડનું રિવોલ્વિંગ ફંડ એમના માટે સ્પેશિયલ ઉભો કરવામાં આવેલ છે 135 કરોડ રૂપિયાનો વધારો આપ સૌ જાણો છો એ પ્રમાણે એમાં કરવાનો નિર્ણય એ ભૂપેન્દ્રભાઈ માનની મુખ્યમંત્રી છે ખેડૂતોના વિશાળ હિતમાં લીધો છે એમાં મહત્વની જોગવાઈ આપણે ધ્યાન મૂકવા માંગુ છું ખેડૂતો પાસેથી કે રાષ્ટ્રીયકૃત બેંકો એ વ્યાજ વસૂલી હતી તે પછી રિએમ્બર્સમેન્ટ તરીકે એ એમને પૈસા મળતા નથી પણ આ વખતે માનની ભૂપેન્દ્રભાઈ નિર્ણય કર્યો છે કે એપેક્સ બેંક રાજ્ય સરકારી બેંક દ્વારા રાષ્ટ્રીયકૃત બેંકોને 7% લેખેનું વ્યાજ એ ચૂકવી દેવામાં આવશે એટલે ખેડૂતોને જે રિએમ્બર્સમેન્ટ મળતું એ હવે એમને જરૂરિયાત નહીં એટલે એ પ્રકારે ખૂબ મહત્વનો નિર્ણય એ ખેડૂતોના વિશાળ હિતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર એ હંમેશા ખેડૂતોના હિતની આદરણીય નરેન્દ્રભાઈ અમીભાઈના નેતૃત્વમાં ચાલતી ભાજપની સરકાર કેન્દ્ર સરકારનો પણ એ પ્રકારનો અભિગમ રહ્યો છે ત્યારે ખેડૂતોને ઓછામાં ઓછી તકલીફ પડે એના માટેનો નિર્ણય એ સતત કરતા આવ્યા છે ડુંગળીના ભાવ આપણે સૌ જાણીએ છીએ કે ખેડૂતને આશા હોય છે એના ભાવ ઓછા હોવાના કારણે ખેડૂતોને તકલીફ ન પડે માથે ન પડે એની ખેતી કરવાનું એના માટે ખૂબ મહત્વનો છે એ માની મુખ્યમંત્રી છે કેબિનેટની બેઠકમાં લીધો છે અને સૂચનાઓ આપી છે એટલે કે 5 તારીખથી 1/4/2020 થી 45 લાખ કટ્ટા થેલીઓ જે 50 કિલોની હોય છે એ એપીએમસીમાં વેચાણ માટે આવતી હોય છે 45-50 લાખ જેટલી થેલીઓ કિલો દીઠ 2 રૂપિયા એટલે કે 1 થેલી દીઠ 100 રૂપિયા જેટલો આપવાનું રાજ્યની સરકારે ખેડૂતોના હિતમાં એ નિર્ણય લીધો છે લગભગ અંદાજે આશરે 35,000 શોર્ટ ટર્મ ટેન્ડરો બહાર પાડીને પણ
એ કામ ફરી પૂરા કરવા માટે ને ખાસ કરીને માળખાકીય સુવિધા અને રોડના કામ એમાં કંઈ પણ તકલીફો પડતી હોય તો રેટ એનાલિસિસ કરીને પણ ઝડપથી પૂરું કરવા માટેની સૂચના એ માનનીય મુખ્યમંત્રી શ્રી અધિકારીઓને આપી છે. પ્રભારી મંત્રીશ્રીઓને પણ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સૂચના આપી છે કે જિલ્લામાં સંકલન કરીને સંકલન સમિતિ હોય છે ત્યારે એનું આયોજન ને પ્લાનિંગ એમાં નાના મોટા પ્રશ્નો હોય તો માનનીય મંત્રી પ્રભારી મંત્રીશ્રી પોતે જાતે બેસીને ઉકેલીને લોકોના વિકાસના કામોને અડચણ ન થાય એના માટે ગતિ આપવા માટે પ્રભારી મંત્રીશ્રીઓને સંકલન કરવાની સૂચના જે કરતા હોય છે. પણ નવું બજેટ છે ત્યારે ઝડપથી પૂરું થાય. પાણીના ડિસ્ટ્રીબ્યુશનની કેટલીક ફરિયાદ એ રાજ્ય સરકાર પાસે આવતા માનનીય મુખ્યમંત્રીશ્રીએ એ ખૂબ સંવેદનાથી લઈને ગંભીરતાથી લઈને આપણે જાણીએ છીએ કે ગ્રામ પંચાયત અને વાસ એ વિતરણ વ્યવસ્થા કરતી હોય છે તો કેટલીક બાબત કેટલીક વાર એમાં તકલીફો થતી હોય તો પાણી પુરવઠા વિભાગ માનનીય ઋષિભાઈના નેતૃત્વ વાળો વાસમો અને ગ્રામ પંચાયત ત્રણેય સાથે મળીને ગામડાના ગ્રામીણ લોકોને પીવાના પાણીની ડિસ્ટ્રીબ્યુશનમાં તકલીફ ન પડે એના માટે ખાસ સૂચના એ આપવામાં આવી છે માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા.